નમસ્કાર, આજે તારીખ 12 માર્ચ ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિશ્વભરમાં કોરોના વાયરસના સંકટથી વૈશ્વિક મંદી આવી છે. અમેરિકાએ 26 યુરોપીય દેશોના નાગરિકોને અમેરિકામાં 1 મહિનો પ્રવેશ બંધી ફરમાવી છે, જેને કારણે અમેરિકન બજાર ડાઉજોન્સમાં અભૂતપૂર્વ 1464 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. ભારતીય શેરબજાર ઉપર પણ તેની અસર થઈ હતી. ઉઘડતી બજારે 34472.5 પર રહેલા સેન્સેક્સમાં બપોરે 3165 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. આખરે 2919.26 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 32778.14 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 868.25 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. ભારતીય શેરબજારમાં આજે અભૂતપૂર્વ કડાકો જોવા મળ્યો હતો. યસ બેંકના શેરોમાં સૌથી વધુ 13.02% ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ માટે ગુજરાત કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી તથા અર્જુન મોઢવાડિયાના નામ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યા હતા, જેને કોંગ્રેસ હાઈકમાન્ડે રિજેક્ટ કરી રાજીવ શુક્લા અને શક્તિસિંહ ગોહિલના નામ ફાઇનલ કર્યા હતા. આ ઘટનાથી ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસના 35 ધારાસભ્યોએ રાજીનામાની ચીમકી આપી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ધારાસભ્યોની નારાજગી જોઈ હાલ ઉમેદવારોના નામ પર રોક લગાવી છે. આ મુદ્દે હાઈકમાન્ડ સાથે વાટાઘાટોનો દોર ચાલુ થયો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. લાલપુરની તરુણી, જોડિયાના યુવાન અને જામનગરના 1 મહિલામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. આ 3 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. કાલાવડ તાલુકા પંચાયતની 2 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની હતી. બંને બેઠકો પર ભાજપના 2 તથા કોંગ્રેસના 2 સહિત 4 નેતાઓએ ઉમેદવારી કરી હતી. ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખે તમામ 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા, જેને કારણે ચૂંટણી મુલતવી રાખવી પડી છે. આ અભૂતપૂર્વ ઘટનાએ ભારે રાજકીય ચર્ચા જગાવી છે. રિલાયન્સ ગ્રુપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી ફરી વખત રાજ્યસભા સાંસદ બનવા સજ્જ છે. તેઓ ઝારખંડમાંથી સતત 2 ટર્મથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે. આ વખતે તેમણે આંધ્રપ્રદેશમાંથી ઉમેદવારી નોંધાવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી YS જગનમોહન રેડ્ડીના સમર્થનથી તેમણે ફરી રાજ્યસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જામનગરમાં ગત રાત્રે ઇન્દિરા માર્ગ પર ફાયરિંગ થયાના અહેવાલો વહેતા થયા હતા, જેને પગલે શહેરભરમાં ચર્ચા ચાલી હતી. વિવિધ અફવાઓએ જોર પકડ્યું હતું. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કૃણાલ મકવાણા નામના યુવાન સામે કરણ ઝાલાએ એરગનથી ફાયરિંગ કર્યું હતું, તેમજ પિયુષ પરમારે છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કૃણાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં MP શાહ ઉદ્યોગનગરમાં આવાસ કોલોનીમાં 1 એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. 5મા માળે 1 ફ્લેટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.